smiling. Dot, 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 dot. Wisest man alive. Dot, 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 dot. Smiling. No, I. I. Me. Myself. Who? Who? I mean myself. Who pote? Me, myself, I. Who? Who pote? Who, me, myself. I mean myself. Me, myself, I. I mean myself. Who, me, myself. I mean 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 શૂન્ય હું ચિન્મય છું તો એમાં આટલો ઈગો કેમ રાખે છે બધા ચિન્મય જ હોય તું અહીંયા કેમ આવ્યો તને મળવા મારે કોઈ નથી મળવું મારે બહુ કામ છે કામ આઈ હેવ એન ઇમ્પોર્ટન્ટ વર્ક ટુ ડુ એવું તે શું કરવું છે તારે આઈ વોન્ટ ટુ ટ્વીટ શું કરે હું તને પૂછું છું શું કરે છે ચિન્મય એ તેણી હું તને પૂછું છું શું થયું કેમ આટલો ફ્રસ્ટ્રેટેડ લાગે છે કેટલી વાર કહું યાર મારે ટ્વીટવું છે બોલો હાજી ત્યાં જ અટક્યો છે ગુલામ ચાલો શું બોલ્યો કઈ નહીં તમે ટ્વીટો એક તો આ નેટ ચાલુ નથી થતું લોડિંગ 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 બંધ કરને બાપા વધારે લોડ ના આપ એ ચિન્મય કામ કરને મોબાઈલ થી ટ્વીટ ને હમણાં જ નવો લીધો છે ને 32,000 નો હા હો સાલું ફોન ખરીદ્યા પછી ખબર પડી કે જેટલો મોંઘો ફોન એટલે જ મોટો એનો ઈગો મારી મરજીથી મને કશું કરવા જ નથી દેતો બધું જાતે જાતે જ કરે છે મારા ફોન પ્રમાણે હું દિવસમાં 4 વાર ઉડું છું એ ચિન્મય એક સવાલ પૂછું હા પૂછ નેટ ચાલુ થયું લોડિંગ 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 ગાળ નહીં બોલવાની હા ગાળ બોલીશ તો જતો રહીશ જતો રહે હું ખરેખર જતો રહીશ જતો રહે ને જો દરવાજા સુધી પહોંચો છું જતો રહીશ ઓકે ભાઈ આઈ ગયા મોટી મદદ કરવા માટે એક વાર ખાલી નેટ ચાલુ થઈ જાય ને પછી હું બધાને બતાવી દઈશ મદદ કરવી છે પાછા શૂન્ય તું બહાર જ ઉભો છે ને શૂન્ય શૂન્ય એક તો આ નેટ ચાલુ નથી થતું શૂન્ય પ્લીઝ મજાક ના કરીશ યાર પાછો આવી જા કેમ ભાઈ નીકળી ગઈ હવા આટ આવી ગયા થોડીક જ મિનિટમાં યાદ રાખજે મારા વગર તારું સેજ પણ મહત્વ નથી જા જા હવે એટલે તું એમ નહીં માને એમ ચાલ કેટલું ભણ્યો તું પહેલા આર્ટ્સ ને પછી કોમર્સ બોલો એમાંય મિલાવટ
ભાઈ કોમર્સ યાદ કરો, જ્યારે કોઈનું ખાતું લખવામાં આવે અને ત્યાં નીચે એમ લખો ને કે નીલ, તો મતલબ થાય કે કંઈ નથી, પણ જો શૂન્ય લખો ને તો અર્થ થાય કે શૂન્ય છે. એક તો અહીંયા નેટ ચાલુ નથી તો તું ના નીલ શૂન્ય ને સરવૈયાની માં પૈણ છે. હજી નેટ ચાલુ નથી થયું. લોડિંગ લો એ બંધ કર રે બાપા. ચલ ચિન્મન આયા ગેમ રમી. 25 વર્ષનો થયો હું તો ગેમ પણ 25 વર્ષ વાળાની જ રમાડીશ, ઘરગથ્થા નહીં રમાડું. આમે રમાડીને તારો કઈ ફાયદો નહીં થાય. હું જુગાર નથી રમતો. મારાથી વધારે સારું કોણ જાણે. હવે આવે છે કે હું જાઉં? હા હા આવું છું. બોલ શું કરવાનું છે? એક સવાલ એક જવાબ. ગુજરાતીમાં બોલો. યુ હેવ ટુ આન્સર ધ ક્વેશ્ચન આઈ આસ્ક. ઓકે. તારે મારા સવાલોના સાચા અને ઓનેસ્ટ આન્સર આવો ને તો નેટ ચાલુ થઈ જશે. ડન છે. તારું નામ? ચિન્મય. શું કરે છે? તઈ સામે બેઠો છું. હા સાચો અને ઓનેસ્ટ આન્સર. ઓકે. સૌથી વધારે શું કરવું ગમે? શેર કર. કોની સાથે? એક સાથે બધા સાથે. કેવી રીતે? ફેસબુક કે ટ્વિટર? ફેસબુક કે ટ્વિટર. ટ્વિટર. ફોટોસ કે ટ્વીટ? ટ્વીટ. ફોટોસ કેમ નહીં? જવાબ આપ. ફોટોસ કેમ નહીં? ચાલ તને એક ઓપ્શન આપું. ફોટોસ કેમ નહીં? ડર કે શરમ? સામે ઉભો રહીને જવાબ આપ તો જ નેટ ચાલુ થશે. તું તારું મોઢું બંધ કર, નેટ થવાનું હશે ત્યારે એની રીતે થઈ જશે. આના વગર નહીં થાય. જોઈ બેસ. હવે જવાબ આપ. ફોટોસ કેમ નહીં? ડર કે શરમ? ડર. શેનો ડર? ખબર નહીં પણ ફોટોસ જોવા કે શેર કરવા નથી ગમતા. પણ કેમ? કહ્યું ને એ પ્રકારનો ડર. પોતાની જાતનો ડર? ના. છેલ્લો ફોટો કોની સાથે પડાવેલો? છેલ્લો ફોટો તો મોમ ડેડ. શું થયું? ગુસ્સો આવે છે. કેવો ગુસ્સો? અનહદ ગુસ્સો. લોહી ઉકળી જાય એવો ગુસ્સો. આ માથાના વાળ ખેંચવાનું મન થાય એવો ગુસ્સો. મોટે મોટેથી ચીસો પાડવાનું મન થાય એવો ગુસ્સો. આમે કોઈનું ખૂન કરી નાખવાનું મન થાય ને એવો ગુસ્સો. જેવો ગુસ્સો પાંચનું ખૂન કરતી વખતે આવ્યો હતો એવો ગુસ્સો. હા પણ મેં કોઈનું ખૂન નથી કર્યું. તો પછી પાંચ ગયો ક્યાં? એની મરજીથી ગયો છે. તારી મરજી વગર એની મરજીથી જઈ શક્યો? હા. ખોટું બોલે છે તું. તે પાંચનું ખૂન કર્યું છે. તું તારું મોઢું બંધ કર ને મને મારું કામ કરવા દે. આવી ગયા મોટી મદદ કરવા માટે. એકવાર આખો નેટ ચાલુ થઈ જાય ને પછી હું બતાવી દઈશ. મદદ કરવી છે મારે. જે કહેવું છે ને હું કહી રહીશ. એક વાર ખાલી નેટ ચાલુ થઈ જાય. મદદ કરવી છે ને કોઈ કાંઈ નહીં. ચાલો બંધ કરને. આનો અવાજ તમારી સાથે વાત કર. ના ઠીક છે બંધ કરને. આનો અવાજ તમારી સાથે વાત કર. મને કંટાળો આવે. મને પણ. કેમ? એક તો આ નેટ ચાલુ નથી થતું. થાય ચિન્મય, જીવનમાં આવા ઉતાર ચઢાવ આવ્યા કરે. તને તારા બાળપણનું કઈ યાદ છે? એટલે કે તું નાનપણમાં શું કરતો હતો? કેમ? ત્યારે આ ટ્વીટ બી આ રેટ રેટ કંઈ હતું નહીં એટલે. એ જ વાતનો તો અફસોસ છે. કેમ? પાછો ચૂપ થઈ ગયો યાર. તું બહુ હેંગ થઈ જાય છે. હેંગ ઉપરથી યાદ આવ્યું. હું જોઈ લઉં નેટ ચાલુ થયું કે નહીં. કેચ. ક્યા વાત હે? આવડે છે બાકી? ગલીની ટીમનો સૌથી ફેવરેટ પ્લેયર હતો. તો કોલેજની ટીમમાં હોય છે જ ને. પણ કેમ નહીં? તને આટલા બધા સવાલો કેમ થાય છે? આ સવાલોથી તારી આટલી ફાટે છે કેમ? ફાટવાનો સવાલ નથી પણ ટોર્ચ કરવાની પણ હદ હોય. ક્યારેક હદની બહાર જાવ ને ત્યારે આપણી હદ ખબર પડે. એક બાજુ તું ને બીજી બાજુ આ નેટ. ખબર નહીં કેમ મારી સાથે જ કેમ થાય ચિન્મય. પણ તે જવાબ ના આપ્યો. તું કોલેજની ટીમમાં છે કે નહીં? ના. ઓ એટલે ઉગતી પ્રતિભાએ સ્વહસ્તે સ્વનો નાશ કર્યો. ઓ ભાઈ થોડા ના મારીશ ને. સારું પણ તું કોલેજની ટીમમાં કેમ નથી? કારણ જાણીને તું શું કરીશ? ટાઈમ પાસ. જો મને ગુસ્સે ના કરીશ નહીં તો. તને ગુસ્સો આવશે તો તું શું કરી લેશ? તું કોઈનું કઈ બગાડી શકે એવા ગટ છે તારામાં? મને ગુસ્સે ના કરીશ નહીં તો તારું માથું ફોડી નાખીશ. અચ્છા એટલે તે પાંચનું માથું ફોડી નાખ્યું હતું? મેં એવું કઈ નથી કર્યું. એવું તો તું કહે છે, હું કેવી રીતે માની લઉં? પણ હું પાંચનું ખૂન કરું કેમ? મને કારણ તો આપ. કારણ કે તને હંમેશા એન્કરેજ કર્યા કરતો હતો ને એવું વાતે તું હંમેશા ટાળી જતો હતો. એ કોઈનું ખૂન કરવા પાછળનું કારણ ના કહી શકાય. પણ એને શરૂઆત તો કહી શકાય. જો તું વાતને આડા પાટા ઉપર લઈ જઈ રહ્યો છે તો તું લાવે ને સીધા પાટા પર. તું તારું મોઢું બંધ કરીને તારી સાથે વાત જ નથી કરવી યાર. બસ ફેરવી લીધી પીઠ. રેલો આવ્યો એટલે સંકેલીને ઊભા થઈ ગયા. એ તું તારું મોઢું બંધ કરીને. તો તારી સાથે વાત પણ કોને કરવી છે? ડરપોક. એ ડરપોક કોને કહે છે?
કેના કે બોલતા નથી એટલે તો બોલ ને તને અહીંયા રોકનારું છે કોણ પણ તું નહીં બોલે ડરપોક તને કહી દઉં છું મને ડરપોક ના કહીશ નહીં એકવાર નહીં 70 વાર ડરપોક બોલ શું કરી લઈશ તું નહીં તો આઈ વિલ કિલ યુ આ તો માર ને બારે પણ જોઉં છે કે તે પાંચ નું ફોન કેવી રીતે કર્યો તો જાણવું છે તારે જાણવું છે તારામાં બુદ્ધિ ઓછી છે કે દેખાડો કરે છે તો સાંભળ મેં છે ને પેલા પાંચ નું કડું પકડ્યું પછી એને અહીંયા ધક્કો માર્યો આ જગ્યાએ પડ્યો તો પછી એના માથા પર તાળું મારી મારી ને મેં એનું માથું ફોડી નાખ્યું પણ તેને માર્યો કેમ એની સાથે તું ખુશ હતો એના કીધે કરીને તું ખુશ રહેતો હતો પછી એને મારવાનું કારણ શું કેમ કે એ મારા કયા મનોતો રહેતો એ મારી પાસે એ જ કરાવતો તો જે એ કરવા ઈચ્છતો હતો એના લીધે હું નેટથી દૂર થવા લાગ્યો મેં વાંચવાનું શરૂ કર્યું મારો મોટો ભાગનો સમય બુક સાથે વીતવા લાગ્યો એક દિવસ એક બુકની લાઈન મને ખૂબ ગમી ગઈ મને શેર કરવાની ઈચ્છા થઈ હું ઓનલાઈન થયો ત્યારે મને ખબર પડી કે હું છેલ્લા 7 દિવસથી ઓનલાઈન નહોતો થયો મેં મારા ફ્રેન્ડ જોડે વાતો કરવાનો પ્રયત્ન કર્યો પણ 4 દિવસમાં તો એ લોકો ખૂબ આગળ નીકળી ગયા હતા ને હું તો ત્યાંનો ત્યાં જ રહી ગયો હતો લગભગ 4th દિવસ પછી તો કોઈએ મને ટેગ પણ નહોતો કર્યો મને ખૂબ ગુસ્સો આવ્યો મેં જૂની ચેટ વાંચવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં હું નિષ્ફળ ગયો મારી કોઈ વાત હું જ ના સમજી શક્યો મારો ગુસ્સો વધતો ગયો તારી હાલત પણ અભિમન્યુ જેવી જ થશે તારો ભવ્ય ભૂતકાળ જોઈ રહ્યો છું જો તું કઈ આડા આડા ફોલ્ડર ના ખોલતો હોય પ્લીઝ તારી એક્સ ગર્લફ્રેન્ડ ના પિક્સ જોઉં છું એ ફોલ્ડર બંધ કર નહીં યાર પ્લીઝ કમ ઓન ચિલ ડૂડ યાર એના ફોટોસ જોઉં છું અને પ્રપોઝ નથી કરતો એ ગમે તે તું અહીં છું બધા સાઈડ માં જતો રહે ઓકે ઓકે રિલેક્સ તારા ફેમિલી ફોટોગ્રાફ સરસ છે તો હવે તારી લિમિટ ક્રોસ કરી રહ્યો છે અરે વાહ મારે પણ મર્યાદાઓ છે મને આજે ખબર પડી એ બંધ કર ને તું તારો બકવાસ ચાલ ચાલ મારા કેટલાક સવાલોનો જવાબ આપ હું અત્યારે કોઈ પણ પ્રકારની ગેમ રમવાના મૂડમાં નથી પણ હું તો છું ને તો રમ પણ મને મારું કામ કરવા દે એમ નેટ વગર કેવી રીતે ટ્વીટ કરીશ એ કેમ ઇરિટેટ કરે છે મજા આવે છે જો તારે જે કરવું હોય એ કર પણ મને હેરાન ના કર મને મારું કામ કરવા દે આર યુ શ્યોર હું તને પૂછું છું આર યુ શ્યોર એટલે આપણી વચ્ચે બોલા થઈ ગયા બરોબર ને એકલા એકલા રમવાનો એક કંટાળો આવે છે કેચ નાઇસ કેચ થેન્ક યુ એક્સક્યુઝ મી યોર્સ હાય હું શૂન્ય એક ઓ નાઇસ કુરતો નીનન યસ હાય શું કરો છો તમે બસ હમણાં ગ્રેજ્યુએશન પતિ હવે માસ્ટર્સ કરી રહ્યો છું વર્જિન છો આમને પૂછો ને એમને છોડો અત્યારે એમની તપેલી છે કેમ આ શું કરે છે એ પણ કશાકમાં માસ્ટર્સ કરે છે પણ અત્યારે નેટ ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે આ બહુ સાચી વાત છે નેટ ચાલુ ના થાય ત્યારે ત્રાસ થઈ જાય છે હે ને શીખ કઈ શીખ આપણી વચ્ચે અબોલા થયા છે થઈ જશે મેન ચલ મારી સાથે વાત નથી કરવી ને બબુંદી ફૂ નહીં થાય જા બબુંદી શું બોલો છો કશું નહીં તમે કોલેજમાં શું કરો છો લે કોલેજમાં શું કરવાનું જલસા કરવાના એક્સ્ટ્રા ઇવેન્ટમાં પાર્ટ લેવાનો લેક્ચર્સ બંક કરવાના મજાની લાઈફ તો તમે કોલેજના ફેવરેટ સ્ટુડન્ટ છો નહીં એવું તો કોને ના ગમે તો તમારા ફ્રેન્ડ્સ પણ ઘણા હશે નહીં કોલેજના ફેવરેટ સ્ટુડન્ટને ફ્રેન્ડ્સ હોય આવું કોને કહ્યું
કેમ ના હોય ના હોય જો હું તમને મારી વાત કરું હું કોલેજમાં હતો ને ત્યારે આવું નહોતો લાગતો આમ મારી હાઈટ બોડી ખૂબ ઓછી હતી એકદમ ખેપટ હતો આમની જેમ એ ભાઈ મને શું કામ વચ્ચે નાખો છો ભાઈ આ તો માત્ર ઉદાહરણ છે અરે તમે અમને છોડો પછી શું થયું પછી કોલેજમાં મારા સો કોલ ફ્રેન્ડ્સ હંમેશા મારું મજાક ઉડાવતા હતા હાઈટ બોડીના કારણે અને મને નોકરની જેમ ટ્રીટ કરતા હતા અને હું એમની સામે કઈ નહોતો કરી શકતો ક્યારે કઈ કરવાની કોશિશ કરી ખરા અરે એ બધા હાઈટ બોડીમાં બહુ વધારે હતા કેવી રીતે કરતો તું ડરપોક છે ના નથી હા તું ડરપોક છે ના નથી યુ આર અ કાવર્ડ નો આઈ એમ નોટ અ કાવર્ડ કારણ કે તું ડરપોક છે ના હું નથી યુ હેવ ટુ એક્સેપ્ટ નો આઈ વોન્ટ હા હા તું ડરપોક ના હું નથી તું રસ્તા પર રખડતું ખસ વાળું કૂતરું છે લોકો તારી પર દયા તો ખાય છે પણ તને કોઈ અડકતું નથી લોકોએ ફેંકેલા ટુકડાને એમનો પ્રેમ સમજીને તું નજીક તો જાય છે પણ પથ્થર અને પથ્થરે તું માર ખાય છે તું માત્ર ભસી શકે છે તારામાં કરડવાની તાકાત નથી તારી હાલત ફાઈવ સ્ટાર હોટલના વેઇટર જેવી છે કે જેની ચારે તરફ દુનિયાભરના એશો આરામને જાહો જલા લીધો છે પણ એ ભોગવી નથી શકતો એ માત્ર સર્વ કરી શકે છે તારી હાલત વેઇટર જેવી થશે લોકો તને નોકરની જેમ ટ્રીટ કરશે તું આની વાત ના સાંભળ તું ચાલ મારી સાથે હું તને એક અલગ દુનિયામાં લઈ જઉં મારી દુનિયા જ્યાં બધું જ મારા કંટ્રોલમાં છે જ્યાં મને ગમતી વ્યક્તિઓ અને વસ્તુઓ જ રહી શકે તું પણ તારી જે કાવી દુનિયા બનાવ કેવી રીતે અહીંયા અહીંયા આ જો આ જો ટેકનોલોજીનો જાદુ કોઈ માણસે બનાવેલી દુનિયાની સૌથી સુંદર વસ્તુ છે આ દુનિયા એન્ડ ધી મોસ્ટ એક્સાઇટિંગ થિંગ અબાઉટ ધીસ ઇઝ યુ હેવ એન ઓપ્શન ટુ ચૂઝ યોર વર્લ્ડ બોલ તારે કેવી દુનિયા જોઈએ છે એટલે એટલે એમ કે જ્યાં લોકો તને સાંભળે તને કોઈ જવાબ ના આપી શકે કે તે નક્કી કરેલા લોકો જ તને જવાબ આપી શકે તું ઈચ્છા એની જોડે વાત કરી શકે અને તને ના ગમતા વ્યક્તિઓને તું દેખાય પણ નહીં કે પછી તું ફોટો શેર કરી શકે જો તારે કરવા હોય તો બોલ તારે શું કરવું છે આઈ ડોન્ટ નો શું આઈ ડોન્ટ નો તને નથી ખબર વોટ ડુ યુ વોન્ટ તને ખબર છે વોટ ડુ યુ વોન્ટ જો મને આમ સવાલો નહીં પૂછવાના નહીં તો તારી મદદ નહીં કરું હવે આપણે તારું આઈડી બનાવવાનું છે આઈડી આઈડી એટલે સમજ નહીં કે તારું નવું નામ એ જ તો મજાની વાત છે કે આમાં તું તારું નામ નક્કી કરીશ કોઈ માસી કે કોઈ વચ્ચે નહીં આવે પછી પછી આપણે તારું પ્રોફાઇલ પિક્ચર મૂકવાનો ફોટો છે તારી પાસે હા પાસપોર્ટ સાઈઝનો છે એટલે આવા ફોટો ના ચાલે ન્યુ કમર્સ જો હું તને મારો પ્રોફાઇલ પિક્ચર બતાવું આ જો હાઈ લા એકદમ ચીકી લાગે છે બોસ કોણ છે થેન્ક્સ તું છે આ તારું મોઢું જો આ કેટલા ડાઘા છે તારા મોઢા ઉપર અને આના મોઢા ઉપર એક ડાઘો નથી ને એક મિનિટ આ એનફિલ્ડ કોનું છે આની પાસે તો એક્ટિવા છે ને હા છે જો આવી બધી ડિટેલમાં નહીં જવાનું ફોટો એડિટ કરેલો છે ને એનફિલ્ડ મારા ફાધરના એક ફ્રેન્ડનું છે અચ્છા એટલે આ પિકમાં જે છે બધું ખોટું છે ખોટું ક્યાં છે હું છું ને તારી જાતને પૂછ તું છે ના નથી આમાં હું નથી તો કોણ છે સાહેબ તમે સમજ્યા નહીં તમે છે ને બધું સ્થૂળ અર્થમાં લઈ રહ્યા છો જરા સૂક્ષ્મ અર્થમાં સમજો તું નથી ને તું છે આ પીક માં નથી આવું કોણે કહ્યું મેં હમણાં અને હું બહારથી ટેકો જાહેર કરું છું તું એ જ કર્યા કર જરા સત્તા ડામાડોળ થઈ નથી કે બેસી ગયા બીજાના ખોળામાં સાલા હિપોક્રેટ આઈ એમ ધી વાઇઝેસ્ટ મેન અલાઈવ ફોર ધેટ આઈ નો ઓન્લી વન થિંગ ધેટ આઈ નો નથિંગ આ વાક્ય કે મહત્વ ધરાવે છે તમારા માટે વોટ રપેશ સબ વાયત વાત છે પણ તું તો આ વાતમાં માને છે યાદ ના આવ્યું ને નહીં આવે કારણ કે તું પણ એ જ જમાતનો છે શું કહ્યું હતું સાલા હિપોક્રેટ આ છે ને એક મહાન ફિલોસોફરનો કોટ છે જેને તમે છેલ્લા 4 મહિનાથી કન્ટિન્યુઅસલી ટ્વિટર પર ફોલો કરો છો અને આજ સવારે નેટ બંધ થયું ને એની પહેલાની છેલ્લી ટ્વીટ આ જ હતી It's not love. It's love. જો ભાઈ આજના જમાનાના સંદર્ભમાં અંગ્રેજી ભાષાના શબ્દ લવ ની જગ્યા ગુજરાતી ભાષાના શબ્દ લવ એ લઈ લીધી છે તું ગમે તે ના બોલીશ ને કેમ ભાઈ
આ રસ્તે જતી છોકરીને જોઈને તમારી ઈચ્છા નથી થતી એને ઇમ્પ્રેસ કરી દેવાની? તું ઇમ્પ્રેસ ની વાત કરે છે? મગજમાં તો ફર્સ્ટ ડેટ, ફર્સ્ટ કિસ, બીજા ઘણા બધા ઘોડા દોડી જાય છે. અને સૌથી મજાની વસ્તુ એવું છે કે આવું દર ચાર રસ્તે થાય છે. જો એવું કઈ નથી થતું, લોકોનું ખબર નહીં, પણ હું એવું નથી કરતો. એટલે ત્યાં પીક એમ જ મૂક્યો છે? હા, તો ડિલીટ કરી નાખ. જો એને અડ્યો પણ છે તો આઈ વિલ ટેલ યુ. વાહ, કે પેશન હે. આ પેશન જો રીઅલ લાઈફ માં રાખ્યું હોત ને તો છોકરી સાચે તને પ્રેમ કરતી હોત. એટલે અમારો પ્રેમ સાચો નથી? સાહેબ, સાચો અને પ્રેમ આ બે શબ્દ તમારી સાથે ના બોલાય, પાપ લાગે. રોજ સવારે ગુડ મોર્નિંગ નું ટ્વીટ કરીને જગાડવાના, પછી દર કલાકે બાબુ, બબુ, દીકુ, જાનુ આવા સંબોધન સાથે કોણ ક્યાં છે અને શું કરે છે એ પૂછવાનું, અને જો ફાવે તો પપ્પી વાળી સ્માઈલી મોકલી દેવાની, અને રોજ રાત્રે ગુડ નાઈટ નું ટ્વીટ કરીને સુવાડવા. આ પ્રેમ છે. હા, શી કેર ફોર મી એન્ડ આઈ કેર ફોર હર ટુ. અને કેર નહીં, આને ઇનસિક્યોરિટી કહેવાય. જો ભાઈ, તું નક્કી કરીને બેઠો છે ને કે તારે વાંધા કાઢવા, તો કાઢ. એમાં હું કંઈ નહીં કરી શકું. તારે જે કરવું એ કર. એટલે તું મને પણ બ્લોક કરી નાખી છે? ના. તો તારા વિશે ટ્વીટ કરીશ. કોણ માનશે? મારા ફ્રેન્ડ. હા હા, ફોલોઅર્સ. એ ફ્રેન્ડ છે. એમ? એમાંથી કોની સાથે ટ્વીટ કરવા સિવાયનો સંબંધ છે? એમાંથી કેટલા લોકો સાથે તારા સંભાણા જોડાયેલા છે? એમાંથી કોની સાથે બેસીને ચા પીધી છે? એમાંથી કેટલા લોકોના જોડે ત્યાં બેસીને વાતો કરી છે? એમાંથી કોના પેપરમાંથી એક્ઝામમાં ચોરી કરી છે? જ્યારે એ લોકોને ખબર પડશે કે તું જે પ્રિટેન્ડ કરે છે એ નથી, ત્યારે એ લોકો પણ તને બ્લોક કરી નાખશે, ત્યાં તારું કદ નાનું થઈ જશે અને એ લોકો પણ તને નોકરી જેમ ટ્રીટ કરશે. હા, એવું 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 કંઈ નહીં કરે. કરશે, કેમ કે જેમ તારી એક દુનિયા છે એમની પણ એક દુનિયા છે, ને એમાં તારી સાથે કંઈ પણ કરી શકે છે, તને બ્લોક પણ કરી શકે છે. ના, એવું કઈ નહીં થાય. થશે, અને એક અઠવાડિયા પછી તું જે છોકરીના પ્રેમમાં છું એના રિલેશનશિપ સ્ટેટસમાં કોઈ બીજા છોકરાનું નામ હશે અને એમના પણ પિક્સ તારે જોવા પડશે. તો હું પણ એક સેડ પિક્ચર મૂકીને સિમ્પથિ ગેઇન કરી લઈશ. પણ તને સિમ્પથિ આપશે કોણ? કારણ કે તું એમની નજરમાં પહેલેથી જુઠ્ઠો સાબિત થઈ ગયો હોય. તારું કદ ફરીથી નાનું થઈ જશે, તારું નામ હાસ્યાસ્પદ થઈ જશે, તારા મિત્રો તારા નામની જોક્સ બનાવશે અને શેર કરશે, તારા નામની મજાક ઉડાવવામાં આવશે, ધીરે ધીરે તું એકલો થતો જઈશ, તારી દુનિયા તહેસ નહેસ થઈ જશે, ધીરે ધીરે તારું અકાઉન્ટ ઘટવામાં આવશે, તારા ફોલોવર્સ ઘટી જશે, તારું અકાઉન્ટ નીલ થઈ જશે. અને નીલ એટલે ખબર છે ને? અને નીલ એટલે ખબર છે ને? ત્યાં કશું જ નહીં હોય, ત્યાં શૂન્ય પણ નહીં હોય, તું પણ નહીં હોય. હા, ના, તું ક્યાંય નહીં જાય. મારા પર હુકમ ચલાવે છે. ના, રિક્વેસ્ટ કરું છું. હા, તમે અહીંયા રહીએ ને એના માટે અમારી એક શરત છે. તારે તારી વર્ચ્યુઅલ દુનિયા છોડીને સત્યતાનો સ્વીકાર કરવો પડશે. કઈ સત્યતા? અમારો સ્વીકાર કરવો પડશે. ના, તમે લોકો પાછા મને એ દુનિયામાં લઈ જવા માંગો છો જ્યાં અમારું કોઈ અસ્તિત્વ જ નથી, જ્યાં હું હોઉં કે ના હોઉં કશો ફરક જ નથી પડતો. આ વાર્તા તે ઘડી નાખી છે ને એટલી મજબૂતાથી પકડી રાખી છે કે અમે પણ તને નથી છોડાવી શકતા. મારી વાત માન. ના, શું કામ માનું તમારી વાત? શું રાખ્યું છે તમારી દુનિયામાં? શુષ્કતા વસેલી છે, જ્યારે મારી દુનિયા જીવંત છે. જુઠ્ઠી છે એ, મારી છે. તને ખબર છે તું કોણ છે? હા, હું જે તારી સામે ઊભો છું એ છું. તું શા માટે ખોટા આડંબરમાં જીવે છે? તું એ નથી જે તું પ્રિટેન્ડ કરે છે. તે તારી આસપાસ એક ચાદર ઓઢેલી છે, વર્ચ્યુઅલિટીની ચાદર. તને ખબર છે તું કોણ છે? એ ચાદરની પાછળનો તું છે. તારે જોવું છે તું કોણ છે? આ છે તું, હસતો રમતો જીવતો ચિન્મય. આ ચિન્મય સ્પર્શ કરી શકે છે, એ સ્પર્શને અનુભવી શકે છે, એ વાલ કરી શકે છે. આ ચિન્મય કોઈ પણ વાત ઉપર નિખાલસપણે હસી શકે છે અને મન મૂકીને કોઈ પણ વાત ઉપર રડી શકે છે. એને એ વાતનો ડર નથી કે કઈ કરશે તો લોકો શું કહેશે. અને સૌથી મહત્વની વાત, આ ચિન્મય આંગળીઓથી નથી બોલતો. આંગળીઓથી બોલી બોલીને થાકી ગયો છું, પણ શબ્દો સાંભળનારું કોઈ છે જ નહીં. તને કે યાદ આવ્યું? હા, બધું જ. હવે આપણે શું કરીશું? આપણે જે કરવાનું તે કરી લીધું.
હવે જે કરવું હશે એ કરશે. તું ક્યાં જાય છે? તું ત્યાં કેમ જાય છે? તારે ત્યાં શું કરવું છે? I want to tweet. તને સમજાવી સમજાવીને થાકી ગયા પણ તું કોઈ વાત સમજવા તૈયાર નથી. તને કહ્યું કે તારી વર્ચ્યુઅલ દુનિયા છોડ પણ તું કોઈ માનવા તૈયાર નથી. I want to tweet what I feel. પણ તું જે ફીલ કરે છે ટ્વીટ નહીં કરી શકે કારણ કે ત્યાં 140 કેરેક્ટરમાં જ વાત થાય છે. જો મોટા ભાગની લાગણીઓ તો ખાલી 10 જ કેરેક્ટર્સની અંદર લખી શકાય અને લાગણીઓ વ્યક્ત કરવા માટે ડાયરીઓના પાના ભરવાની જરૂર નથી. એક અડધી ટ્વીટ પણ પૂરતી હોય છે. તું અડધી ટ્વીટની વાત કરે છે? એક નજર જ કાફી છે. જો એ વ્યક્તિની સામે ઉભા રહેવાની તાકાત હોય ને તો બી રિયલ ચિન્મય. તારી પાસે માત્ર અમે જ નથી, તારા ફ્રેન્ડ્સ છે, તારું ફેમિલી છે, એ બધા તારી રાહ જુએ છે. હવે પહેલ તારે કરવાની છે. અને આમ શ્વાસે શ્વાસે મરે છે ને એના કરતા અમે કહીએ છીએ એમ એકવાર જીવી જો અથવા તો એક છાટકે મરી જા. તું શું કરે છે? તું કશું નહીં કરે એમ ને? તું સાથે તારો સ્વીકાર કરવા તૈયાર નથી એમ જ ને? હા નથી. તું ડરપોક છે, બાયલો બની ગયો છે તું. હા છું ડરપોક, બાયલો, નપુંસક છું. બસ તારે જે કેવું હોય કે, પણ હું આ દુનિયા છોડીને બહાર નહીં આવું. કેમ કે મને અહીંયા મારું અસ્તિત્વ દેખાય છે. મને ખબર છે અત્યારે હું જે બતાવું છું એવું નથી. હું આજે પણ આ પાસ્ટમાં લટકાવીને રાખેલા ફોટોઝ અને વસ્તુઓમાં જીવું છું. હું હજી પણ ત્યાં છું અને એટલે જ હું એવી દરેક વસ્તુથી દૂર રહેવા માંગતો હતો જેનાથી મને મારો પાસ્ટ યાદ ના આવી જાય. આઈ નો અત્યારે આ બધું તને હિપોક્રેટ લાગતું હશે. આઈ ડોન્ટ કેર એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગીવ અ ડેમ. તું મને જે દુનિયામાં લઈ જવા માંગે છે એમાં ક્યાંય હિપોક્રેસી નથી. દરેક લોકો રિયલ લાઈફમાં મહોરા પહેરીને ફરે છે. બાળક નાનું હોય ત્યારથી એને સંસ્કાર નહીં પણ દંભ શીખવો છો. એક એક રેટ રેસમાં મૂકી દો છો. એને તો કોઈ પૂછતું જ નથી કે એને આ રેસમાં દોડવું છે કે નહીં. હા સાપ સીડી યાદ છે તમને લોકોને? બહુ જ મજા આવતી હતી નહીં રમવાની? સાપ સીડી, લૂડો, ગદ્દા ચોર, ડોંકી મોંકી, બહુ જ મજા આવે. મને આ ગેમ્સ રમતો જોઈને મમ્મી કે ચેસ રમ ચેસ, એનાથી મગજનો વિકાસ થાય. આવું બધું ના રમાય. સાલુ હાથી ઘોડા અને ઊંટ વજનની ચાલો સમજવામાં હું મારી જ ચાલ ભૂલી ગયો. કોમ્પિટિશનને મારા મન ઉપર એટલી હાવી કરી દેવામાં આવી કે રમવાની મજા હોય ને એ જ હું ભૂલી ગયો. થોડા ટાઈમ પછી આઈ સ્ટાર્ટેડ પ્લેઇંગ ક્રિકેટ. પપ્પાએ સીધું મને કોચિંગમાં મૂકી દીધો, શહેરની ધી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ. મને તો કોઈએ પૂછ્યું જ નહીં કે મારે પ્રોફેશનલી ક્રિકેટમાં આગળ વધવું છે કે નહીં. હું સમજાવી સમજાવીને મરી ગયો કે મને 15 પગલાનું રનઅપ લઈને રાઈટ આમ ઓવરથી વિકેટ બોલ નાખવામાં નથી મજા આવતી. મને મજા આવે છે ગલીમાં એક ટપ્પી એક હાથે આઉટ રમવાની. શું કરતો? 10મા પછી મારે આર્ટ્સ કરવું હતું. મેં આર્ટ્સમાં એડમિશન પણ લીધું પણ મારા સગા કાકાએ અમારી સાથે બોલવાનું બંધ કરી દીધું કે છોકરો આર્ટ્સ કરે છે. ને આ વાતનું પ્રેશર મારા મોમ ડેડ ઉપર એટલું હાવી થઈ ગયું કે મારે 11મું રિપીટ કરવું પડ્યું કોમર્સ સાથે. આ ડેબિટ વોટ કમ્સ ઇન ને ક્રેડિટ વોટ ગોઝ આઉટ ને આજીવન મારી સાથે ચોંટાડી દેવામાં આવ્યું. સાચે કહું આ ખાતા કે આંકડા કંઈ જ મારા પલ્લે નહોતું પડતું. આ તો લોકોની લાગણીઓને ક્રેડિટ કરવા માટે મેં મારી ઈચ્છાઓને ગાલખાત ખાતે ઉધારી નાખી. પિક્ચરોમાં જોતો હતો કે લાઈફ ગમે તેવી હોય પણ એમાં દોસ્તો આવે ને એટલે ગાડી ટ્રેક ઉપર આવી જાય. સ્કૂલમાં તો આવા દોસ્તો ના થઈ શક્યા એટલે થયું કે કોલેજમાં દોસ્તો ઉપર દાવ રમી જોઈએ. પણ મને ખબર નહોતી કે કોલેજમાં દોસ્તો બનાવવા માટે લુક્સ અને સ્ટેટસ ખૂબ મહત્વના હતા જે મારી પાસે નહોતા. મને થયું કે દોસ્તી દિલથી થાય છે પણ સાલું ત્યાં ખબર પડી કે આ તો ખિસ્સાથી થાય છે. હું દોસ્તો માટે વલખા મારતો હતો ને એ લોકો મને નોકરની જેમ ટ્રીટ કરતા હતા. લગભગ 2 વર્ષ સુધી મેં દોસ્તીના નામે ગુલામી જ કરી છે. લગભગ બીજા વર્ષના વેકેશન સુધીમાં મારી લાઈફમાં ફેસબુક અને ટ્વિટર બંને આવી ગયા હતા. એ વખતે મને યાદ છે મારા ફાધરના એક ફ્રેન્ડ એમનો એનફિલ્ડ અમારા ઘરે મૂકીને ગયા. મેં એનફિલ્ડ સાથેનો ફોટો શેર કર્યો અને પછી તો મારી દુનિયા બદલાઈ ગઈ. મારું ફ્રેન્ડ્સ લિસ્ટ વધવા માંડ્યું
જે છોકરી છેલ્લા બે વર્ષથી મને ગમતી હતી ને એના સામેથી ઇનબોક્સમાં મેસેજ આવવા લાગ્યા, એ મને મળવા માંગતી હતી. મને ખબર છે એ મને નહીં, પેલા એન્ફિલ્ડ ને મળવા માંગતી હતી ને એના માટે એની જરૂર હતી, મારી ને મારે જરૂર હતી એ જરૂર નહીં. એના પછી મેં બીજો અપશકરો કર્યો, એક એક બહુ મોટા પોએટ છે એમનો એક શેર મેં શેર કર્યો કે હર એક આદમી મેં હોતે હૈ 10-20 આદમી, જિસકો ભી દેખના હૈ કઈ બાર દેખના, મને નહોતી ખબર પડતી કે આ શું કહેવા માંગે છે, ટપ્પી નહોતી પડતી. પણ આ એક વાત ખબર પડી હતી કે આ પોસ્ટ ઉપર 137 લાઇક ને 58 કમેન્ટ હતી. બસ ત્યાંથી હું લાઇક્સ અને કમેન્ટનો ભૂખ્યો થઈ ગયો. મને ખૂબ મજા પડી ગઈ, મને ખબર પડી ગઈ કે જો મારે મારું મહત્વ બનાવવું હોય ને તો એના માટેની દુનિયા આ જ છે. મેં મારી દુનિયા બનાવવાની શરૂઆત કરી અને થોડો ટાઈમ મને એ પણ ખબર પડી ગઈ કે ત્યાં બીજા બધા પણ મારા જેવા છે, ત્યાં બધા ચિન્મય છે. એમની પોસ્ટમાં હું મારી જાતને જોઈ શકતો. સ્ક્રેપ્સ, સ્ક્રેપ્સથી સ્ટેટસ, સ્ટેટસથી ટ્વીટ, હું ધીમે ધીમે ગ્રો થવા લાગ્યો. હું ટ્વીટ કરું ને ત્યારે મને એવું લાગે કે હું કંઈ બોલી રહ્યો છું, કોઈ મારી ટ્વીટને રીટ્વીટ કરે ત્યારે મને એવું લાગે કે કોઈ મને સાંભળ્યો, કોઈ કોઈ મારી વાત સમજ્યો, કોઈ મારી ટ્વીટને ફેવરેટ કરે ને ત્યારે મને એવું લાગે કે કોઈએ વાલથી મારા ગાલ ઉપર હાથ ફેરવ્યો, કોઈ કોઈ મને ટ્વીટ કરે ત્યારે મને એવું લાગે કે અમે સાથે બેસીને વાતો કરી રહ્યા છીએ, કોઈ કોઈ મારી ટ્વીટને હેશટેગ કરે ને ત્યારે મને એવું લાગે કે કોઈએ મને બહુ મોટું સન્માન આપ્યું. ટ્વીટ કરવું એ મારા માટે જીવવું છે. અને smiley wisest man alive ... smiley I no I I no I me me myself myself hmm oh I mean myself hum bolte me myself I I mean myself who I mean myself I mean myself me myself I mean myself I mean myself me myself I mean myself who me myself ઓકે 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 વી વી નોટ એટ ઓલ. આપણે કોણ છે? આપણે કે તું? હું નૈયા, તું? હું શૂન્ય, તું? શૂન્ય. હું ચિન્મય છું. તો એમ આટલો ઈગો કેમ રાખે છે? બધા ચિન્મય જ હોય. તું અહીંયા કેમ આવ્યો? તને મળવા. મારે કોઈ નથી મળવું, મારે બહુ કામ છે. કામ? આઈ હેવ એન ઇમ્પોર્ટન્ટ વર્ક ટુ ડુ. શું કરવું છે તારે? I want to tweet.